ઓલપાડ તાલુકાના માસમા ગામના તલાટીકમ મંત્રીએ સત્તર લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે વર્ષ બે હજાર ઓગણીસમાં ઓલપાડ તાલુકાના માસમા ગામે તલાટીની બદલી થઈ હતી ઘરવેરા વસુલાતની બુક પણ પંચાયત કચેરીમાંથી ગાયબ કરી નાખી છે ગ્રામજનોની ફરિયાદ બાદ તપાસના અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે ઓલપાડ તાલુકાના માસમા ગામે સત્તર સાત બે હજાર ઓગણીસના રોજ વિશાલ બારૈયાએ તલાટી તરીકેનો ચાર્જ લીધો હતો ચાર્જ લીધા બાદ તાલુકા કચેરીથી ગરવેરા તેમજ અન્ય વેરા માટે તલાટીકમ મંત્રીને ગ્રામ પંચાયત ખાતે પહોંચબુક ફાળવવામાં આવી હતી જોકે આ તલાટીકમ મંત્રીએ બે હજાર ઓગણીસથી લઈ બે હજાર બાવીસ સુધીમાં સત્તર લાખ રૂપિયાથી વધુની રકમ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે તલાટી દ્વારા એક પહોંચ બુક ઘરે રાખવામાં આવતી હતી જ્યારે અન્ય એક બુક પંચાયત કચેરી ખાતે રાખતો હતો સ્થાનિકોની ફરિયાદ બાદ તલાટીનું નું કૌભાંડ બહાર આવતા આ તલાટી ગ્રામ પંચાયત ખાતે ઓફિસને મારી ફરાર થઈ ગયો હતો હવે ઉચાપટમાં જે ગામ લોકોને સાચી રસીદ મળતી વેરાની ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બોગસ રસીદ બનાવી અને વેરા ઓઘડ કેવી રીતે અને કેટલાની ઉછાપટ કરી 18 લાખ એ પોલીસ કેસ થવાનો છે પોલીસ કેસ થવા જ જોઈએ કેટલા વર્ષ સુધીનો ગેરો ઉભરાવી દીધો લગભગ 32 વર્ષ સુધીનો 32 ની સાલ સુધીનો વેરો ઉગરાઈ છે પંચાયત નિયમ પ્રમાણે કેટલો લેવો છે 3 વર્ષ 3 વર્ષ સો સો માંગ છે આપની આપની માંગ તલાટી સસ્પેન્ડ થવો જોઈએ અને અંધી હોય ચાલે છે અને વહીવટ સાચો ચાલવો જોઈએ આપણે ગામ પંચાયતમાં બે હજાર ઓગણીસમાં ચાર્જ લીધા બાદ આ તલાટી કમ મંત્રીએ ઉચાપત કરવાનું શરૂ કર્યું હતું માસમાં ગ્રામ પંચાયતની હદમાં આવતા ઔદ્યોગિક એકમોનો મસ્ત મોટો વેરો ઘરે બેસીને લેતો હોવાનું સામે આવ્યું છે બે પહોંચ બુક પૈકીની એક બુક પંચાયત કચેરી પર રાખવામાં આવતી હતી જ્યારે અન્ય પહોંચ બુક ઘરે રાખી વહીવટ કરવામાં આવતો હતો જોકે એક બુક હજુ પણ ગાયબ છે જોકે અધિકારીઓ દ્વારા મિલોમાં જઈ તપાસ કરતા દસ જેટલી પંચાયત પંચાયતની રસીદ મળી આવી છે આ દસ પહોંચી ઉચાપત છે જોકે હજુ પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ત્યારે આ ઉંચાપતનો આંકડો ખૂબ જ મોટો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે હાલ તો મળી આવેલી દસ પહોંચની રસીદોના આધારે આ તલાટી વિરુદ્ધ પોલીસ મથકમાં અઢાર લાખની ઉંચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે ગામ લોકો તરફથી લેખિત ફરિયાદ એ બાબતે મળેલી હતી અને અત્ર્યાની કચેરીના વિસ્તરણ અધિકારી દ્વારા એની તપાસ કરવામાં આવેલી અને જે તે સમયના જે તલાટી હતા વિશાલભાઈ બારૈયા એમના દ્વારા ગામ લોકો પાસેથી જે વેરો ઉઘરાવવા માટે જે પોંચ બુક હોય એ બુકમાં જમા લઈ અને સરકારી જે તિજોરીમાં જમા કરવાના થાય એ જમા નથી કરેલા એટલે એ નાણાકીય ઉચ્ચાપથ એમના દ્વારા કરવામાં આવેલી છે અત્યારે પ્રાથમિક તપાસમાં અઢાર લાખ રૂપિયાની નાણાકીય ઉચ્ચાપત સાબિત થઈ છે રકમ હજી વધવાની શક્યતા છે એક જે રિસિપ બુક છે હજી રેકોર્ડ ઉપર મળતી નથી જે કદાચ એમના દ્વારા ક્યાંક મિસપ્લેસ થયેલી હોઈ શકે એ મળશે પછી એક્ઝેક્ટ રકમ બહાર આવી શકશે આપણે તાલુકા પંચાયતથી એને પહોંચ બુક ઇસ્યુ કરવામાં આવેલી અને એ પહોંચ બુક એને ફાળેલી છે અને એનો જે વેરો જે છે એ પાર્ટીને એની પહોંચ પણ આપેલી છે પણ જે જમા સરકારી સદરે કરવાનો થાય એ એમણે નથી કરેલો વેરો તો નિયમ પ્રમાણે જ એમણે લીધેલો છે મૂળ મુદ્દો એ છે કે એમણે જે વસુલાત જે કરેલી છે એ સરકારી સદરે જમા કરવાની થાય બેંક ખાતામાં એ જમા નથી કરેલી એટલે એ ઉચાપત ગણે હાલમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા આ બાબતે જે તલાટી છે વિશાલ બારૈયા એના ઉપર પોલીસ ફરિયાદ કરવા માટે લેખિતમાં સૂચના આપેલી છે અત્રેની કચેરીના વિસ્તરણ અધિકારી પંચાયત બી આર દ્વારા આ પોલીસ તપાસ પોલીસ ફરિયાદ કરવા માટેની નિયમ અનુસારની કાર્યવાહી હાલમાં ચાલુ છે ગ્રામજનોનું માનીએ તો તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા મનસ્વી રીતે કામ કરતો હતો ગ્રામ પંચાયતમાં તલાટીના કેબિનમાં તલાટીને હેરાન કરવામાં આવે તો કયા કયા કાયદાઓ લાગે તેનું બોર્ડ પણ તલાટી દ્વારા મારવામાં આવ્યું છે જેમાં ભારતીય પિનલ કોડ સાથે કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે હાલ આ તલાટી કમ મંત્રી પોલીસ પકડથી દૂર છે અને પહોંચવુક પણ ગાયબ છે ત્યારે હવે આ તલાટી કમ મંત્રી હાથમાં આવે ત્યારે જ વધુ માહિતી બહાર આવશે